ને મિત્રો મજામાં મિત્રો કન્ડક્ટર ની અગાઉ લેવાયેલી પરીક્ષાની અંદર મેથ્સ ના સમ આપણે જોઈ રહ્યા છીએ એમાં સરેરાશ નો આ સમ છે કે ભાઈ એ બી અને સી નું સરેરાશ વજન 45 કિલો છે જો એ અને બી નું સરેરાશ વજન 40 કિલો અને બી અને સી નું સરેરાશ વજન 43 કિલો હોય તો બી નું વજન કેટલું હોય મિત્રો અહીં સાવ સિમ્પલ છે કારણ કે એ બી અને સી નું જો સરેરાશ વજન આપ્યું એટલે તરત તમે કહેશો કે સર એ તો સાવ સરળ એ વત્તા બી વત્તા સી ના ત્રણ છે એટલે ત્રણ વડે ભાગવાના અને એ તમને કેટલા આપી દીધા છે 45 તો આનો આપણે ઉપયોગ કરશું આમ જોઈએ તો સીધું જ કરવું તો કરીએ લઈ કે ત્રણ ને આ બાજુ લઈ જાય એટલે 45 ગુણ્યા ત્રણ એટલે તમને એ બી અને સી નો સરવાળો મળી જાય 5 તેરી 15 4 તેરી 12 ને 13 બરાબર હવે આનો આપણે ઉપયોગ કરશું બીજી વાત એ કીધી કે એ અને બી નો સરેરાશ તો ચલો એ પણ લઈ લઈએ એ વત્તા બી એનો સરેરાશ એટલે બે વડે ભાગો અને આ 40 એટલે તમને એ પણ મળી ગયું શું મળી ગયું એ વત્તા બી આ બાજુ લઈ જાઓ એટલે 80 એટલે કે આ બેનો સરવાળો કેટલો છે 80 છે એવું જ હવે બી અને સી નો છે તો શું થશે બી વત્તા સી છેદમાં બે કેટલા છે 43 તો તમે તરત કહેશો કે બી વત્તા સી એટલે 43 ગુણ્યા બે એટલે કે 86 મિત્રો સાવ સિમ્પલ ધારો કે આને તમે 1 કયો છો અને ધારો કે તમે 2 કયો છો તો અહીંયા સોરી આને આપણે 1 કહીએ બરાબર તો અહીંયા એ વત્તા બી છે અહીંયા બી વત્તા સી છે ધારો કે આ બંને સાઈડ આપણે સરવાળો કરીએ તો થાય શું તો એ વત્તા બી વત્તા બી વત્તા સી ઇઝ ઇટ ઓકે અહીંયા આપણે જરા દેખાય છે ને એ તો અહીંયા લઈએ આપણે એ વત્તા બી જો આ ઇઝ ઇટ આ લ્યું વત્તા બી વત્તા સી તો અહીં શું આવશે એસી વત્તા 86 આવું સમજાય છે મિત્રો આવું મેં એટલે કહ્યું કારણ કે તમારી પાસે આ તો કિંમત છે કે નહીં એ વત્તા બી વત્તા સી જો તમે એની કિંમત મૂકી દો તો બીની કિંમત એમને મળી જશે જો આ ક્યાં કયો ત્રણેયનો સરવાળો એ વત્તા બી વત્તા સી તમે કેટલા મૂકી શકો છો 135 એટલે કે અહીંયા 135 વત્તા બી બરાબર 8 2 16 166 આવ્યા એનો કે 135 આ બાજુ લઈ જાઓ એટલે બી ની કિંમત મળી ગઈ તો બી બરાબર 166 ઓછા 135 જોજો બાદ બાકી કરી 5 ને 1 6 3 ને 3 6 બસ કામ પતી ગયું તો 31 છે એ જવાબ આવશે બસ 166 માંથી તમારે બાદ બાકી કરવાની છે 135 ની તો મિત્રો અન્ય રીતે પણ થઈ શકે જેમ કે તમે એ વત્તા બી ની એસી ની કિંમત મૂકો તમને સી મળે સી મળે તો પછી તમે અહીંયા સી ની કિંમત મૂકો તો તમને બી કોઈ પણ રીતે થાય આપણો જવાબ છે એ 31 આવવો જોઈએ ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમની અંદર સરેરાશ ઝડપ ના અનુસંધાને પણ તમે કુલ પ્રવાસ આવું કંઈક શોધવાનું છે જુદી જુદી રીતે વિચારી શકાય પણ અહીંયા જરા જોઈએ કે એક માણસ 10 કલાકમાં પ્રવાસ પૂર્ણ કરે છે કેટલો કેવી રીતે એ આગળ આપ્યું છે કે તે પ્રથમ અર્ધ પ્રવાસ 21 કિલોમીટર કલાકના દરે અને બીજી અડધી મુસાફરી 24 કિલોમીટર પ્રતિ કલાકના દરે પૂર્ણ કરે છે તો તેના તેનો કિલોમીટરમાં કુલ પ્રવાસ એટલે કે મિત્રો અહીંયા તમારે અહીંથી અહીં સુધીનું તમને આટલીની ખબર છે કે S1 સ્પીડ છે આટલાની S2 સ્પીડ છે બરાબર એની ઝડપ તો આટલી છે અને તમારા અહીંયા D છે એ કંઈ અહીં પૂર્ણ નથી સમય તમને કુલ આપી દીધો છે 10 કલાક તો હવે શું કરું બરાબર ને આ તમને આપી દીધું છે 21 S1 અને આ આપી દીધું છે 24 તો શું કરશું મિત્રો તમે કહેશો સર હમણાં જયેશ સરનું સૂત્ર આવ્યું નથી તો ચલો આપી દઉં ચલો આપી દઉં તો મિત્રો જયેશ સરનું સૂત્ર રેડી છે હા સૂત્ર કંઈક આવું છે કે કુલ તમારે અંતર જોઈએ કુલ સમય માગો કુલ તમારે અંતર જોઈએ આ જોઈએ છે બરાબર કુલ કિલોમીટરનો કુલ પ્રવાસ એટલે અંતર જ જોઈએ છે કુલ તમારે અંતર જોઈએ કુલ સમય માગો આ રહ્યા 10 કલાક બધું ગુણો ઓકે ને પછી જ ઝડપ સરવાળો ભાગો ઝડપના જે સરવાળા છે એને ભાગવાના તો મિત્રો સાવ સહેલું થઈ ગયું કે શું કહેજો બધું ગુણો ચલો ગુણી નાખીએ 10 ગુણ્યા 21 ગુણ્યા 24 અને પછી બધું ગુણો ને પછી ઝડપ સરવાળો તો ઝડપ સરવાળો કેટલા છે તો 45 સોરી મિત્રો અહીં મારે ડબલ કરવા છે તો હજી બે વડે ગુણવા છે બધું ગુણો ને ડબલ ઝડપ સરવાળો હા ડબલ કરવાના રહી ગયા છે તો ફરીથી કુલ તમારે અંતર જોઈએ
કુલ સમય માગો, બધું ગુણો ને ડબલ, ઝડપ સરવાળો ભાગો. એટલે આપણે બધું ગુણી તો નાખ્યું, આર્યા 10, આ 21, આ 24 ગુણી તો નાખ્યા, અને પાછા શું કરી નાખ્યા, ડબલ એટલે બે વડે ગુણ નાખ્યા, અને ઝડપ સરવાળો એટલે કે 21 વત્તા 24 તો 45 એને પણ ભાગી પણ નાખ્યા. તો મિત્રો બસ સીધે સીધું હવે તો જોજો, 5 2 10 9 5 3 3 9 7 3 3 8 બસ ગુણાકાર કરો, 8 7 56 56 ગુણ્યા 2 6 2 12 5 2 10 ને 1 11 વળી પાછા હજી 2 વડે ગુણો, 2 2 4 2 2 224 એવું ક્યાંય છે? યસ. તો મિત્રો છેને સહેલું, પણ જ્યારે આવી રીતના કુલ તમને સમય આપી દીધો હોય અને તમને કુલ અંતર પૂછ્યું હોય અને સ્પીડ જો જુદી જુદી હોય તો શું કરવાનું, કાંઈ નહીં, માત્ર આ ત્રણેયનો ગુણાકાર ડબલ કરી અને આ બેનો સરવાળો ભાગી નાખો, વાત પૂરી. એટલે કે તમને જે સીધે સીધો કુલ પ્રવાસ એટલે કે જે ટોટલ અંતર છે એ મળી જશે. તો એકવાર પાછું બોલી લેશું કે કુલ તમારે અંતર જોઈએ, કુલ સમય માગો, એને આપ્યું જશે, માગો નહીં પડે, બધું ગુણો ને ડબલ, ઝડપ સરવાળો ભાગો. તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ આનો ઇંતજાર હોય છે, સૂત્રની રાહ જોતા હોય છે, તો તમને સૂત્રો આવા ગમતા હોય તો જરૂરથી કોમેન્ટ્સમાં લખતા રહેજો, તો હું પણ તમારા માટે નવું નવું તો આપ્યા જ કરીશ. એનીવે જોઈએ નેક્સ્ટ. કોઈ કહેશે કે નહીં એમ નહીં સર, એકાદ ઉદાહરણ આપણે જોઈએ તો ચલો જોઈએ. દાખલા તરીકે આપણે આ કરી નાખીએ 15 બરાબર, આ કરી નાખીએ 20, આ કરી નાખીએ 30 બરાબર, અને તમને કીધું હોય કે આનું શોધો, તો તમે શું કરવાનું છે? તો કે 15 × 20 × 30 × 2 છેદમાં આ 20 અને 30 નો સરવાળો 50. જોઈએ કામ પતી ગયું છે, 5 3 15 10 10 2 20 જોઈએ 3 2 6 6 3 18 18 2 36 જવાબ આવશે 360 કિલોમીટર. મિત્રો આટલી ઝડપથી કરો, તમારે કંઈ વાંધો ના આવે, અને બસ માર્ક્સ તો લેવા જ છે પણ ઝડપ પણ કરવી છે. જોઈએ નેક્સ્ટ. આસામની અંદર રૂપિયા 1000 નું 6% લેખે 3 માસનું વ્યાજ શોધો. મિત્રો જોજો આટલું બધું સહેલું પણ પૂછાય છે, કારણ કે આ તમારા માટે એકદમ સહેલું છે, કારણ કે સૂત્ર પર તમને ફૂલ ફાવે છે કે I બરાબર PRN છેદમાં 100. મિત્રો આ તો બિલકુલ જે નવા છે એમના માટે આ સૂત્ર લખું છું, બાકી અહીં કંઈ સૂત્ર નહીં લખવાનું, સીધે સીધું જ કામ કરી શકો, કારણ કે તમને ખબર જ છે કે 1000 છે એ પી છે બરાબર, અને આર છે એટલે કે વ્યાજનો દર એટલે 6, અને એન છે વર્ષમાં જ લેવાના છે, ધારો કે આપી દીધા છે ને માસમાં તો આપણે 12 વડે ભાગી નાખશું, બસ સાવ સિમ્પલ. અને આ જે 100 છે એ તો છે જ, છેદ ઉડાડવાની વાત છે. જુઓ જે આ ને આ તો વયા ગયા, 6 1 6 6 2 12 આ પણ આવી ગયા 5. જુઓ જે કોણ વધ્યું, 5 × 3 5 3 ને 15 તો 15 રૂપિયા એવું છે જરૂર છે. તો મિત્રો મજા આવી, તો રોજ નવું શીખવાનું છે. મિત્રો હું તમારા માટે નવું નવું લાવીશ, પણ સાથે સાથે તમારે પણ એક કામ કરવાનું છે કે ધારો કે તમે હમણાંથી જોડાયેલા હોય તો આપણી જે ચેનલનો પ્લેલિસ્ટ છે એને તમે દાબશો તો વિભાગવાર તમને અનેક મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી ગ્રામર, સામાજિક વિજ્ઞાન, બંધારણ, ઇંગ્લિશ ઘણું બધું મૂકેલું છે, તમે બસ જોયા કરો, જ્યારે વાંચવાનો કંટાળો આવે તો તરત વિડીયો ચાલુ કરી દો. અને હા મિત્રો હવે તો આપણા 4th-5th ધોરણના વિદ્યાર્થીઓ પણ વિડીયો જોઈ રહ્યા છે અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે, તો તમારી આજુબાજુમાં પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય એને પણ આની લગની લગાવી દો, કારણ કે ભણવું એ આનંદનો વિષય છે અને અહીં તો પાછી તમને ડિગ્રી મળે છે. કઈ ડિગ્રી મળે છે? MBA. તો જેને એવું ફીલ થતું હોય કે સર MBA ડિગ્રી મળી ગઈ છે એટલે કે ખબર છે ને મને બધું આવડે, તો જરૂરથી કોમેન્ટ્સમાં લખતા રહેજો. તો મિત્રો ફરીથી નવી તૈયારી સાથે મળતા રહેશો, આવજો.